જઈને તપાસ કરી છે કે આખરે આ બાળકને તરછોડવાનું કારણ શું છે. તો તેને જ લઈને આ મહત્વપૂર્ણ અપડેટ કે બાળકને તરછોડનાર પિતા અને તેની પત્ની હાલ તો તેમને ગાંધીનગર લાવવામાં આવ્યા છે. બંનેને વહેલી સવારે 5:30 વાગે ગાંધીનગર લાવવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે કોટા પાસેથી આ બંને જણા પકડાઈ ગયા હતા અને તેમને એલસીબી ઓફિસ લાવવામાં આવ્યા છે. તો પોલીસે સચિનની પત્ની અને સચિન હાલ બંનેને એલસીબી ઓફિસ લાવવામાં આવ્યા છે અને ત્યાં બંનેની પૂછપરછ કરવામાં આવશે કે આખરે આ બાળકને કેમ તરછોડવામાં આવ્યો. તો આજ બધી વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા મિહિર સોની. મિહિર, હાલ તો શું અપડેટ મળી રહી છે આ સમગ્ર પ્રકરણમાં? હિના, અત્યારે તો જે આ માસૂમ બાળકને તરછોડી દેનાર પિતા સચિન અને તેની પત્ની છે કે તે લોકોને અહીં ગાંધીનગર છે તે લાવવામાં આવ્યા છે. રાજસ્થાનના કોટાથી ગાંધીનગર પોલીસ જે છે કે અહીં ગાંધીનગર એલસીબી કચેરી છે કે ત્યાં આગળ લાવવામાં આવી છે. અત્યારે હાલ આ દ્રશ્યો છે કે જે ગાંધીનગર સેક્ટર 26માં આવેલું ગ્રીન સિટી જ્યાં આગળ સચિન દીક્ષિત અને તેની પત્ની છે કે જે અહીં જે રહેતી હતી ત્યાં આગળ તેની પત્નીને લઈને અને જે સર્ચની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. હાલ અત્યારે હાલ તો તમામ જે ગાંધીનગર એલસીબી સ્ટાફ છે કે જે તેની જે છે તે તપાસ જે છે તે કરવામાં આવી રહી છે. હાલ તો સર્ચની કામગીરી છે તે કરવામાં આવી છે. સાથે જ જ્યારે પતિ સચિન જે છે તેને અલગ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી છે. આમ અલગ અલગ ટીમ દ્વારા અત્યારે હાલ તો જે તેમની પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે. ત્યારે બીજી બાજુ અત્યારે તો આ ટીમ બનાવી તપાસ શરૂ કરી છે. ત્યારે જે કહી શકાય કે જે આ માસૂમ બાળકને જે તરછોડી દીધું હતું તેના પિતા સચિન છે, પરંતુ તેની માતા કોણ છે તે બાબતે હજી સ્પષ્ટતા નથી થઈ. એટલે પ્રણય ત્રિકોણ આજે પ્રેમ હોવાનું અત્યારે હાલ સામે આવ્યું છે. એટલે હાલ તો તમામ અલગ અલગ દિશામાં જે પોલીસ અધિકારીઓ છે તે તપાસ જે છે તે કરી રહ્યા છે. એટલે હાલ પૂછપરછ બાદ નવો એક વળાંક છે તે આવી શકે છે. પરંતુ હાલ તો સચિનની જે પત્ની છે તેને અત્યારે હાલ તેના ઘરે લાવી અને તમામે તમામ જગ્યાએ સર્ચની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. બાબતમાં એ જાણવું ખૂબ જરૂરી રહેશે કે સચિનની પત્નીને આ સમગ્ર બાબતની જાણકારી હતી કે કેમ. કારણ કે અગર એને જાણકારી હતી તો આ પ્રકારનું કૃત્ય સચિન કેવી રીતે કરી શકે તે એક મોટો સવાલ. મિહિર, અહીંના ચોક્કસથી કે તેની પત્નીને આ બાળક વિશે જાણ હતી કે કેમ તે બાબતે પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે. પરંતુ અત્યારે તો હાલ જે અલગ અલગ તેની પતિ સચિન અને તેની પત્ની છે કે તેને અલગ અલગ ટીમ દ્વારા અલગ અલગ જગ્યાએ જે તપાસ જે છે તે કરવામાં આવી રહી છે. હાલ તેની પત્નીને અહીં તેના નિવાસસ્થાને જે ઘરે છે ત્યાં આગળ લાવી અને તપાસ કરી રહ્યા છે અને સર્ચ કરી રહ્યા છે. બીજી બાજુ સચિનને ગાંધીનગર એલસીબી કચેરીએ પૂછપરછ છે કે જે અધિકારીઓ કરી રહ્યા છે કે આ બાળક કોનું હતું, અન્ય કઈ મહિલા સાથે તેને સંબંધ હતો અને કઈ રીતના જે આખો પ્રણય ત્રિકોણ જે પ્રેમ છે કે તે ચાલી રહ્યો હતો તે રીતના હાલ જે છે તે તપાસ કરી રહ્યા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અત્યારે હાલ તેના ઘરે સર્ચની કાર્યવાહી છે તે શરૂ છે. એટલે તમામે તમામ જે કોઈ દસ્તાવેજ હોય અથવા તો કોઈ જરૂરી પુરાવા હોય તે અત્યારે હાલ જે ગાંધીનગર પોલીસ દ્વારા ચકાસવામાં આવી રહ્યા છે. એટલે કહી શકાય થોડીક જ ક્ષણોમાં જે પૂછપરછ બાદ ખ્યાલ પડી શકે છે કે જે આ માસૂમ બાળક છે તેની માતા કોણ છે અને આ જે પિતા સચિન છે કે જે તેને આ રીતનું પાપ શું કરવા કર્યું પડ્યું અને કેમ આ માસૂમ બાળકને તરછોડી દીધો. એટલે અનેક સવાલો છે કે જે પોલીસની પૂછપરછ બાદ જ સામે આવી શકે છે. પરંતુ હાલ તો ગાંધીનગર એલસીબી તેમજ એસઓજી સહિતની સ્થાનિક પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને જે તમામ આ બંને આરોપીઓ છે તે લોકોની પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે. બિલકુલ, આભાર મિહિર સમગ્ર માહિતી બદલ. તો હાલ તો પેથાપુરથી બાળક મળવાનો સમગ્ર મુદ્દો કે જેમાં સૌથી મોટા અપડેટ સામે આવ્યા છે. બાળકને તરછોડનાર પિતા અને તેની પત્ની હાલ પકડાઈ ગયા છે અને તેમના નિવાસસ્થાને તેમની પૂછપરછ ચાલી રહી છે, જ્યાં એલસીબી અને એસઓજીના અધિકારીઓ પણ હાજર છે અને સમગ્ર બાબતમાં પૂછપરછ શરૂ કરવામાં આવી છે. બંનેને વહેલી સવારે 5:30 વાગે ગાંધીનગર લાવવામાં આવ્યા છે. આરોપીઓને વહેલી સવારે બંનેને એલસીબી ઓફિસ લાવવામાં આવ્યા છે અને જ્યાં તેમની સમગ્ર પૂછપરછ કરવામાં આવશે. હાલ તો જે પ્રકારની માહિતી સામે આવી રહી
रही છે। પ્રણય ત્રિકોણના કારણે આ સમગ્ર પ્રકરણ સર્જાયું તે પણ અહીંયા સામે આવી રહ્યું છે। પરંતુ હવે આ એલસીબીની પૂછપરછમાં શું ખુલાસા થાય છે તેના ઉપર સૌ કોઈની નજર રહેવાની છે। પરંતુ આ કૃત્ય જે પિતા દ્વારા આ બાળકની તરછોડીને કરવામાં આવ્યું છે તે કોઈ માફીને લાયક નથી। तो हाल तो आ दृश्य तब जोई रहा छो कि जेमा हाल एलसीबी ऑफिस में बन्ने जना ने लावामां आव्या छे। बाळकना पिता सचिन अने साथे तेमनी पत्नी बन्ने ने ऑफिस लावामां आव्या छे। 5:30 वागे तेओ गांधीनगर आवी गया हता, तेमने पकड़ी पाडवामां आव्या छे। जो कि जणावी दईए कि आ कृत्य कर्या बाद बाळकनो पिता फरार हतो, परंतु तेने सफळतापूर्वक पकड़ी लेवामां आव्यो छे अने हाल तो आरोपीने एलसीबी ऑफिस लावामां आव्यो छे।